નમસ્કાર સાથી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. ચેપ્ટર નંબર 15, જેને કહેવાય બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. શું કહેવાય? બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન તરીકે આપણે ઓળખી શકાય ઇંગ્લિશમાં. તો જૈવ વિવિધતા, તો જૈવ વિવિધતા એટલે શું અને તેનું સંરક્ષણ? તો જૈવ વિવિધતા એટલે વિદ્યાર્થી મિત્રો એવી વસ્તુ છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં સજીવો છે જોવા મળે, અને બધા સજીવો છે એ અલગ અલગ હોય, એને આપણે જૈવ વિવિધતા તરીકે શું કરી શકાય છે? ઓળખી શકાય છે. શેના તરીકે ઓળખી શકાય? જૈવ વિવિધતા તરીકે ઓળખી શકાય છે. તો અને એ જે જૈવ વિવિધતા છે, દરેક અલગ અલગ સજીવો અલગ અલગ જાતિઓની, એ જૈવ વિવિધતા જે છે એનું આપણે સંરક્ષણ કરવાનું, રક્ષણ. તો આવા બે ટોપિક જ આપણે આ ચેપ્ટર્સની અંદર ચર્ચા કરવાની છે. તો કે ભાઈ, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણની અંદર, તો આપણે પહેલી પ્રસ્તાવના જોવાની છે. આમાં મહત્વાકાંક્ષી શબ્દો આપણે આમાં લીધેલા છે, બાકીના પ્રશ્નો છે તે આપણે લીધા નથી. મહત્વાકાંક્ષી એટલે મીન્સ કે આ જે પહેલો ક્વેશ્ચન છે એની અંદર, પ્રસ્તાવનાની અંદર એક બે સેન્ટેન્સ નથી લીધા, પણ હું કહી દઉં છું કે ભાઈ આવું તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે દૂર રહેલી આકાશ ગંગા એટલે કે ગેલેક્સી. ગેલેક્સી એટલે વિદ્યાર્થી મિત્રો અહીં થિયેટર નથી લેવાનું, ગેલેક્સી આપણે રાજકોટનું થિયેટર, ગેલેક્સી સિનેમા. પણ ગેલેક્સી એટલે આકાશ ગંગા, તમે ધોરણ 10માં અભ્યાસ કરી ગયા છો. એમાંથી કોઈ એલિયન પૃથ્વી ગ્રહની મુલાકાત લે, કોઈ એલિયન પૃથ્વી ગ્રહની મુલાકાત લે, એટલે કે એલિયન એટલે બીજા ગ્રહ પરથી આવતો કોઈ પણ સજીવ, એ પૃથ્વી ગ્રહની મુલાકાત લે, તો તે વાત તેને અભિભૂત અને અચંબિત કરશે. એ વાત એને અભિભૂત અને અચંબિત કરશે, દંગ્ધમુગ્ધ રાખી દેશે. એટલે કે પૃથ્વી પરની જીવનની અતિ વિશાળ વિવિધતા છે કે જેનો તે સામનો છે એ કરશે. કોણ? તો કે ભાઈ એલિયન. અને અભિભૂત રહી જશે, અચંબિત રહી જશે, ઓ અમેઝ એન્ડ વફેલ્સ, એટલે કે અભિભૂત અને અચંબિત રહી જાય છે, એટલે કે દંગ્ધ રહી જાય છે જોઈને કે આટલી બધી જૈવ વિવિધતા સર્જાય છે. તો આપની પૃથ્વી પર જૈવ વિવિધતા છે ને, આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી દે નાખે, કરી નાખે તેવી છે. તો જોઈએ આપણે કેવી છે, ઘણી બધી છે, ઘણી બધી. પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ છે. કેટલી છે? 20,000 કીડીની જાતિઓ છે. આપણને માન્યમાં જ ન આવે વિદ્યાર્થી મિત્રો, એને પણ બોક્સ આપશું, માન સન્માન આપશું ભાઈ. એને આપણે શું કરશું? તો કે આપણી શોર્ટ બુકમાં અથવા ફેર બુકમાં આપણે લખતા જશું. અને આ ચેપ્ટર સંપૂર્ણ રીતે થિયરિકલ છે, જીકે ટાઈપનું ચેપ્ટર છે, જનરલ નોલેજ ટાઈપનું. તો દરેકે દરેક મુદ્દો આપણે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ છે, 300,000 ભૃંગ કીટકો બીટલ્સ ભમરાની જાતિઓ છે, 300,000 વિદ્યાર્થી મિત્રો, જેને ઇંગ્લિશમાં બીટલ્સ કહેવાય, સંધિપાદ પ્રાણીઓનો સમૂહ છે ભૃંગ કીટકો. 28,000 માછલીઓની જાતિઓ, વિચાર કરો કેટલી, 28,000 માછલીની જાતિઓ. અને 20,000થી વધુ ઓર્કિડની જાતિઓ છે જોવા મળે છે. 20,000થી, જોજો ભાઈ, થીને માન સન્માન આપજો ભાઈ. 20,000થી વધુ ઓર્કિડની વધુ જાતિઓ છે જોવા મળે છે. તો ઓર્કિડ એટલે સપુષ્પ વનસ્પતિ, રંગબેરંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે, ખૂબ જ સુંદર હોય છે. 20,000 જેટલી ઓર્કિડ, 20,000થી વધુ પણ ઓર્કિડની જાતિઓ છે તે જોવા મળે છે. સમજાય છે? તો અહીંયા એવું કીધું છે પરિસ્થિતિવિદો એટલે ઇકોલોજિસ્ટિક,
અને ઉદ્વિકાસ્ય જીવશાસ્ત્રીઓ, સમજે છે? ઉદ્વિકાસ્ય જીવશાસ્ત્રી એટલે કે ભાઈ દાખલા તરીકે આપણે આગળ ભણ્યા હતા ડાર્વિન, કોણ છે ડાર્વિન, કે જુદા જુદા સજીવો કેવી રીતે પૃથ્વી ઉપર નિર્માણ પામ્યા, તે અનેકાનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાને મહત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એની માટે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. વિભિન્ન જાતિઓ શા માટે છે? આટલી બધી વિભિન્ન જાતિઓ પૃથ્વી ઉપર શા માટે છે? વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે? આવા બધા પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે આગળ ભણશું એટલે. તો કે ભાઈ હા, ત્યાર પછી જીવાવરણ માટે તે કઈ રીતે મહત્વપૂર્ણ છે? તો કે ભાઈ જીવાવરણ એટલે પર્યાવરણ. તો કે ભાઈ પર્યાવરણ સાથે એકબીજા આહાર કડી દ્વારા કોઈ કોઈની રીતે એકબીજા સાથે સજીવ આંતરક્રિયા દ્વારા પણ જોડાયેલો હોય છે, આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી. અને આ વિવિધતા ઓછી હોત તો કાર્યકી પર શું અસર હોત વગેરે, સમજાય છે? કાર્યકી કોઈ રીતે અલગ હોત? તો કે ભાઈ હા, જો આ વિવિધતા ઓછી હોત તો કાર્યકી પણ કોઈક રીતે શું છે, અલગ હોત. હા, તો વગેરે જેવી સૌથી મહત્વની એ બાબત છે કે આ વિવિધતાનો ઉપયોગ માનવી કઈ રીતે લાભ મેળવી શકે છે ને, એના ઉપર રહેલો છે. પણ મનુષ્ય છે, આપણને ખ્યાલ છે, કાળા માથાનો માનવી છે ભાઈ, કોઈ કોઈની રીતે આપણે ઉપયોગ છે કરીએ છીએ, સમજાય છે? શું છે? કોઈ કોઈની રીતે આપણે ઉપયોગ છે એ કરીએ છીએ. અને બધી જૈવ જીવનની વિવિધતા જે છે, સમજાય છે, એનો ઉપયોગ માનવી છે એ કરી રહ્યો છે. દાખલા તરીકે તમે શાકભાજીની લારીએ જશો, એ કોઈ શાકભાજી લારીવાળા પાસે એક જ જાતિની શાકભાજી હોય દાખલા તરીકે દૂધી, તો તમે કાયમ દૂધી ખાશો નહીં. અમે તો સાહેબ દરરોજ પાઉંભાજી ખાશું, તો પાઉંભાજી માટે દરરોજ દરરોજ અલગ અલગ સબ્જી લઈ આવશું, બટાટા ટમેટા ભીંડ, સમજાય છે, કોબીજ ને આવી દરેક વસ્તુ લઈ આવશું, ભીંડા ખાશું, આવી રીતે જુદી જુદી વસ્તુ છે દરરોજ છે આપણે ખાશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી થોડુંક મારે એક્સ્ટ્રા અમુક દિવસો એન્વાયરમેન્ટને લગતું ચેપ્ટર છે, તો એમાંથી આપણને અમુક ક્વેશ્ચન છે એ નીટની અંદર પૂછાય છે, એટલા માટે કયો દિવસ કઈ તારીખે ઉજવાય છે ને એ થોડુંક લખી લેજો. વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું, સમજાય છે? 21 માર્ચ વિશ્વ જંગલ દિવસ તરીકે ઓળખાય છે, ઉજવાય છે. 21 માર્ચ વિશ્વ જંગલ દિવસ આપની ફેરબુક અથવા આપણી બુક્સની અંદર નોંધ કરતા જજો. વિદ્યાર્થી મિત્રો, 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ, સોરી માર્ચથી લઈએ 21 માર્ચ વિશ્વ જંગલ દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ તરીકે, 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, ફરીથી બોલું છું, 21 માર્ચ વિશ્વ જંગલ દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જુલાઈ વન મહોત્સવ દિવસ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 3 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ વસવાટ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ સંરક્ષણ દિવસ, અને 2 ડિસેમ્બર રાષ્ટ્રીય વસ્તી અટકાવવાનો દિવસ અથવા રાષ્ટ્રીય પર્યાવરણીય દિવસ તરીકે ઓળખાય છે. 21 માર્ચ વિશ્વ જંગલ દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જુલાઈ વન મહોત્સવ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 3 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ વસવાટ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ સંરક્ષણ દિવસ, અને 2 ડિસેમ્બર રાષ્ટ્રીય વસ્તી અટકાવવાનો દિવસ અથવા રાષ્ટ્રીય પર્યાવરણીય દિવસ. અને ઓક્ટોબર માસનું પ્રથમ અઠવાડિયું જે છે ને, પ્રથમ અઠવાડિયું 1 થી 7 તારીખ સુધીનું પ્રથમ અઠવાડિયું એ વાઇલ્ડ લાઈફ અઠવાડિયા તરીકે છે, શું થાય છે, ઓળખાય છે. ત્યાર પછી અમુક કેટલા ટકા જંગલ વિસ્તાર છે એના વિશે લખી લો 2-4 લીટી.
કે ભારતમાં આવેલો જંગલ વિસ્તાર પેર કેપિટા કહેવાય, શું કહેવાય? પેર કેપિટા જંગલ વિસ્તાર, ભારતમાં આવેલો પેર કેપિટા જંગલ વિસ્તાર 0.06 હેક્ટર, ભારતમાં આવેલો પેર કેપિટા જંગલ વિસ્તાર 0.06 હેક્ટર, વિશ્વમાં આવેલો પેર કેપિટા જંગલ વિસ્તાર 0.64 હેક્ટર છે. આ બધું નોંધ કરી લેજો, એમસીક્યુ માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. અને ભારતમાં નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 દ્વારા 33% જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. ભારતની નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 જાહેર થઈ હતી વિદ્યાર્થી મિત્રો. એમાં એ નેશનલ ફોરેસ્ટ પોલિસીએ એવું કીધું હતું કે 33% જંગલ વિસ્તાર હોવો જોઈએ, એટલે કે 33% જંગલ વિસ્તાર છે એ જાહેર કરવામાં આવે છે. તો આવી ચર્ચા થઈ હતી. ત્યાર પછી આપણે હવે જે મુખ્ય મુદ્દો ભણવાનો છે એની ચર્ચા કરીશું આપણે આગળ. ત્યાર પછી આપણને જે પૂછ્યું છે ચેપ્ટરના ટાઇટલ્સમાં, જૈવ વિવિધતા, બોલો તો જોઈએ મારી સાથે 2-3 વખત, જૈવ વિવિધતા શું થાય? જૈવ વિવિધતા, જૈવ વિવિધતા એટલે શું? તેના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતાને આપણે બાયોડાયવર્સિટી કહેવાય. સમજાય છે? તો આપણે જોઈએ જૈવ વિવિધતા એટલે શું. પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળતી. તો આપણે જોઈએ જીવાવરણના સંગઠનના દરેક સ્તરે કોષીય અણુના આયોજનથી જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતા, વિષમ વિવિધતા છે જોવા મળે છે જીવાવરણમાં. સમજાય છે? આપણે જીવાવરણ સમજીએ શબ્દ, કે પૃથ્વી પર રચાયેલું આવરણ એટલે શું કહેવાય? જીવાવરણ. શું કહેવાય? જીવાવરણ એટલે કે પર્યાવરણ. પૃથ્વી પર રચાયેલું આવરણ એટલે જીવાવરણ. ત્યાર પછી સંગઠનના દરેક સ્તરે જ નહીં, સમજાય છે? એટલે કે સંગઠનના દરેક સ્તરે કોષીય અણુના આયોજનથી, કેના આયોજન? જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે જુદા જુદા સજીવોના દરેક સ્તરે, સમજાય છે? એટલે જુદા જુદા જૈવ વિસ્તારમાં ખૂબ જ વિવિધતા, વિષમ વિવિધતા જોવા મળે છે. વિષમ એટલે જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો જીવશાસ્ત્રીય સંગઠન એટલે શું, અથવા આયોજન, કોષીય સ્તરના આયોજન એટલે શું? ધોરણ 11 સાયન્સમાં આપણે ભણી ગયા છીએ કે ખબર છે પરમાણુ જોડાઈને અણુ બને, અણુ જોડાઈને નાની અંગિકા બને, એટલે કે કોષો બને, કોષો ભેગા મળી પેશી બને, પેશી ભેગી મળી અંગ બને, અંગ ભેગા મળી અંગતંત્ર બને, અંગતંત્ર ભેગા મળી સજીવ રચાય, સજીવ દ્વારા કોઈ જાતિ રચાય, અને જાતિઓનો સમૂહ ભેગો થઈ વસ્તી રચે, વસ્તી ભેગી મળી સમાજ રચે, સમાજ ભેગા મળી નિવસન તંત્ર રચે, અને નિવસન તંત્ર રચી દ્રશ્ય ભૂમિ બનાવે, સમજાય છે? અને ભૂમિ બનાવી આખું જીવાવરણની રચના કરે છે. તો આ બધાય જુદા જુદા શું છે? આયોજન સ્તરો છે, સમજાય છે? એટલે કે એમ કહી શકાય જીવશાસ્ત્રીય સંગઠનો છે, આયોજન સ્તરો છે. આ આયોજન સ્તરો, દાખલા તરીકે વસ્તી હોય તો એ પોતાના આયોજન સ્તરે પોતાની વિવિધતા છે ધરાવતી હોય, સમાજ હોય તો સમાજ પોતાના નિવસન તંત્ર, ઓલા સોરી, સમાજના આયોજન સ્તરે પોતાની વિવિધતા ધરાવતો હોય. નિવસન તંત્ર છે તો નિવસન તંત્ર પોતાના આયોજન સ્તરે પોતાની વિવિધતા છે એ શું કરે છે? ધરાવતો હોય છે. એટલે એમ કીધું છે કે જીવાવરણના સંગઠનના દરેક સ્તરે કોષીય અણુઓના આયોજનથી જૈવિક વિસ્તાર સુધી ખૂબ જ વિવિધતા, વિષમ વિવિધતા છે એ શું થાય છે? જોવા મળે છે. જુદા જુદા પ્રકારની વિવિધતા. આનો મતલબ શોર્ટ ભાષામાં એમ કહેવું હોય તો કહી શકાય કે જીવાવરણ એટલે કે પૃથ્વી ઉપર, પૃથ્વીના પર્યાવરણમાં દરેક જગ્યાએ કાંઈક કાંઈક શું છે? વિવિધતા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? ઇંગ્લિશમાં એને હિટ્રોજિનેટી તરીકે ઓળખી શકાય છે.
કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓની વિવિધતા તે વિસ્તારની શું કહેવાય, જૈવ વિવિધતા કહેવામાં આવે છે. કોઈ પણ વિસ્તારમાં નાના સૂક્ષ્મજીવો જોવા મળતા હોય, કોઈ વનસ્પતિ જોવા મળતા હોય, પ્રાણીઓ જોવા મળતા હોય, એ પોતાના વિસ્તારની વિવિધતા છે કહેવામાં આવે છે, એટલે કે બાયોડાયવર્સિટી કહેવાય. બોલો તો જય જૈવ વિવિધતા કહેવાય. શું કહેવાય? જૈવ વિવિધતા. શું? જૈવ વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ઉદાહરણ આપું. ગીરના જંગલમાં જોવા મળતા સિંહ એ ગીરના જંગલની જૈવ વિવિધતા છે તેમ કહી શકાય છે. એટલે આટલામાં તમે સમજી ગયા છો. એટલે કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ પોતાની વિવિધતા અને તે વિસ્તારની જૈવ વિવિધતા, જૈવ વિવિધતા એટલે કે ભાઈ શું કહેવાય? તો કે ભાઈ એ વિસ્તારની બાયોડાયવર્સિટી તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી એડવર્ડ વિલ્સન, વિદ્યાર્થી મિત્રો એડવર્ડ વિલ્સન, જો ભાઈ સૌ પ્રથમ વૈજ્ઞાનિક આવ્યો, માન આપજો, સન્માન આપજો, સાથે ચાદર ઓઢાડી સરસ મજાનું બોક્સ કરજો, એટલે એને એમ ન થાય કે મને માન સન્માન ન આપ્યું. એટલે એડવર્ડ વિલ્સન દ્વારા સૌ પ્રથમ જૈવ વિવિધતા શબ્દ, જૈવિક સંગઠનના દરેક સ્થળ સાથે સંકળાયેલી વિવિધતા માટે પ્રચલિત કર્યો. તો પૂછે ભાઈ સૌ પ્રથમ બાયોડાયવર્સિટી શબ્દ એટલે કે જૈવ વિવિધતા શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ એડવર્ડ વિલ્સન, અને જે છે ને સોશિયો બાયોલોજિસ્ટ હતો. સોશિયો બાયોલોજિસ્ટ એટલે બાળકો, સોશિયો એટલે અપના દેશ, અપના ડ્રિંક, સોશિયો ડ્રિંક્સ નહીં હો ભાઈ, સમજાય છે? સોશિયો બાયોલોજિસ્ટ એટલે એવું થાય સામાજિક જૈવ વૈજ્ઞાનિક. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો હતો કે ભાઈ કયા વિષય ઉપર એ શું કરે ને નક્કી નહીં, ટૂંકમાં સામાજિક અને જૈવ વૈજ્ઞાનિક. સોશિયો બાયોલોજિસ્ટ હતો એડવર્ડ વિલ્સન. હો ભાઈ માન સન્માન આપજો, ચાદર ઓઢાડી, એને એમ ન થાય મને ન ભણ્યા. સમજાય છે? ખ્યાલ આવ્યો? તો આવા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા માટે આ શબ્દ છે આપેલો હતો, જૈવ વિવિધતા શબ્દ. કોના દ્વારા આપવામાં આવ્યો હતો? એડવર્ડ વિલ્સન દ્વારા છે આપવામાં આવ્યો હતો. સોશિયો બાયોલોજીસ્ટ, અપના દેશ, અપના ડ્રિંક્સ, આવું નહીં હો, સમજાય છે? એટલે કે સામાજિક જૈવ વૈજ્ઞાનિક હતો, સમજાય છે? એને તેમની જૈવ વિવિધતા છે ને ત્રણ પ્રકારે છે જોવા મળે છે. તો કઈ કઈ? તો કે ભાઈ ત્રણ પ્રકારે જૈવ વિવિધતા, એટલે એક જનીનિક વિવિધતા પહેલો પ્રકાર, જેને જીનેટિક ડાયવર્સિટી કહેવાય. ત્યાર પછી જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી કહેવાય, અને પરિસ્થિતિકીય, ઇકોલોજિકલ ડાયવર્સિટી. આવા ત્રણ પ્રકાર છે. જોકે નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તો આપણે પહેલાં દરેકનું જોઈ લઈએ. હું તમને શરૂ કરીશ એટલે શોર્ટમાં કહી દઈશ. જનીનિક વિવિધતા એટલે શું? એક જ જાતિના સજીવના જનીન બંધારણમાં જુદાપણું હોય છે. એક જ જાતિના સજીવ હોય ને એના જનીન બંધારણમાં જુદાપણું પડે ને, જુદાપણું હોય છે, એને જનીનિક વિવિધતા કહેવાય, જીનેટિક ડાયવર્સિટી કહેવાય. એક જ જાતિના જનીનના બંધારણમાં જુદાપણું હોય છે જેને જનીનિક વિવિધતા કહેવામાં આવે છે. દાખલા તરીકે મનુષ્ય અથવા કેરી. તો આપણે ઉનાળાની અંદર કેરી જે આવે છે કેટલા પ્રકારની છે જોવા મળે છે. હાફૂસ કેરી જોવા મળે, તોતા કેરી જોવા મળે, કેસર કેરી, કેસરમાંય મોટી કેસર, નાની કેસર, લગડા, ઘણા બધા પ્રકારની કેરી છે જોવા મળે છે. તો એક જ જાતિની સજીવની અંદર જોવા મળતી વિવિધતા થઈ, સમજાય છે? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો થાય, શોર્ટકટ ભાષામાં, મારી ભાષામાં કહું ને તમને, આપણી કાઠિયાવાડી ભાષામાં, કે જાતિ એક છે પણ વેરાયટી ઘણી બધી છે. શું કહેવાય? જાતિ એક છે, વેરાયટી ઘણી બધી છે. આપણે મનુષ્ય જાતિ ઘણા બધા છીએ. સવારથી સાંજ સુધી ચાલ ચાલ જ કરો ને, તમે આટલા વર્ષોથી ચાલો, તમારી જેવો સરખો સજીવ તમને નહીં જોવા મળ્યો. તો એને શું કહેવાય? જનીનિક વિવિધતા કહેવાય. એક જ જાતિના જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચી વિવિધતા છે દર્શાવી શકે છે. તો આપણે જોઈએ, હિમાલયના વિસ્તારમાં જોવા મળતી સર્પગંધા, હિમાલયના વિસ્તારમાં
જોવા મળતી ઔષધીય વનસ્પતિ છે, એક સર્પગંધા ઔષધીય વનસ્પતિ છે, સમજાય છે? પરંતુ સર્પગંધાની સાથે, સર્પગંધાને તો માન આપશું પણ સાથે સાથે આજે ઇંગ્લિશ આપ્યું ને એને પણ માન આપવાનું છે, સાદર ઓદાડીને સન્માન કરવાનું છે મિત્રો. અથવા પુષ્પગુચ્છથી તમને જેમ મજા આવે શિલ્ડ આપીને સન્માન કરજો, પણ આપજો સન્માન તમારી બુક્સની અંદર. તો રાઓલ્ફિયા વોમિટોરિયા એનું વૈજ્ઞાનિક નામ છે સર્પગંધાનું, રાઓલ્ફિયા વોમિટોરિયા એ સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ છે અને ઔષધીય વનસ્પતિ છે, ઘણા બધા રોગ માટે મટાડવા માટે ઉપયોગી છે. તેના દ્વારા દર્શાવતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ, એ સક્રિય રસાયણ કયું છે? રિસ્પિર્ન, સમજાય છે? કયું છે? રિસ્પિન ની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. તો હિમાલયના વિસ્તારમાં, હિમાલયના જુદા જુદા વિસ્તારમાં ઉગી નીકળતી ઔષધિ વનસ્પતિ સર્પગંધા રાઓલ્ફિયા વોમિટોરિયા, રાઓલ્ફિયા વોમિટોરિયા જે છે ને એનું વૈજ્ઞાનિક નામ છે, એટલે માન આપજો એને ભાઈ. આ બધું આવું પૂછાય ને, પૂછાય એવો પ્રશ્ન છે નીટ માટે અને ગુજકેટ માટે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે, એલઈટી. અને એમાંથી ઉત્પન્ન થતું એક સક્રિય રસાયણ રિસ્પિન, એ રિસ્પિન છે ને જુદી જુદી ઔષધિ તરીકે ઉપયોગી છે, દવા એમાં કોઈ પણ રીતે છે, કોઈ પણ રોગ માટે છે ઉપયોગી છે. તો એ જુદા જુદા વિસ્તારમાંથી મળતી હોય ને સર્પગંધા, એની ક્ષમતા અને જે રિસ્પિન નામનું રસાયણ જે મળે છે ને એની સાંદ્રતા બધી જગ્યાએ શું હોય છે? અલગ અલગ હોય છે. કોઈકની સાંદ્રતા વધારે હોય, કોઈકની સાંદ્રતા ઓછી હોય, તો એને જીનેટિક ડાયવર્સિટી કહેવાય. ત્યાર પછી બીજું કીધું છે, હજુ આપણે માન સન્માન આપજો ભાઈ. ભારતમાં ચોખાની 50,000થી વધુ ધાન્ય જાતિઓ, સમજાય છે? કેટલી કીધી છે? ભારતમાં 50,000થી વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ, 50,000થી છે ઓ, 50,000થી વધુ છે, યાદ રાખજો આ, ભૂલાય નહીં, ધાન્ય જાતિઓ. ત્યાર પછી કેરીની 1,000થી વધુ જાતિઓનું અસ્તિત્વ, સમજાય છે? કેરીઓનું 1,000થી વધુ જાતિઓનું અસ્તિત્વ છે, જોવા મળે છે. એમાંય તે 10 થી 15 જાતિઓ તો આપણે ગુજરાતમાં જ થતી હોય છે. કચ્છની કેરી આવે, ગીર તાલાલાની કેસર કેરી આવે, સમજાય છે? આવી જુદા જુદા પ્રકારની જુદા જુદા પ્રદેશની અંદર, સમજાય, વલસાડ બાજુની આવે કેરી, આવી બધી શું થાય છે, વિવિધતા છે જોવા મળે છે. અથવા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા, ઉત્તર ભારતની શેરડી છે પાતળી થતી હતી, જ્યારે દક્ષિણ ભારતની શેરડી છે જાડી થતી હતી. તો આ પણ એક જનીનિક વિવિધતા છે કહી શકાય છે. ત્યાર પછી જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી કહેવાય. આ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે, જાતીય સ્તરે જોવા મળતી વિવિધતાને સ્પીસીસ ડાયવર્સિટી અથવા જાતિ વિવિધતા તરીકે શું કરી શકાય છે? ઓળખી શકાય છે, સમજાય છે? ક્યાં જોવા મળે? જાતિ વિવિધતા તરીકે, ખ્યાલ આવ્યો? તો આપણે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ઉભયજીવીઓની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ કરતાં શું છે? વધુ છે. એટલે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓની જાતિ, સમજાય છે, પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓની જાતિ વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે, સમજાય છે? પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ પર વધુ જાતિ વિવિધતા જોવા મળે છે. ઉભયજીવી પ્રાણીઓ એમ્ફીબિયન્સ એ પૂર્વીય ઘાટ વિસ્તાર છે ને એના કરતાં પશ્ચિમ ઘાટ ઉપર શું છે? જાતિ વિવિધતા વધારે છે, આનો મતલબ આવો લેવાનો છે, સમજાય છે? પશ્ચિમ ઘાટ છે ને દક્ષિણ ભારતમાં અને એમાં મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીની પર્વતમાળા તરીકે ઓળખાય છે. અને આ પણ એક દક્ષિણ ભારતનો પૂર્વીય ઘાટ જે છે ને એ પણ એક એનો જેવો જ છે, સમજાય છે? પર્વતીય માળો જ છે, પણ એના પર્વતીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ ઉપર જાતિ વિવિધતા વધારે છે જોવા મળે છે. દાખલા તરીકે હું તમને કહી દઉં કે પશ્ચિમ ઘાટ ઉપર 110 જાતિ વિવિધતા જોવા મળતી હોય તો અહીંયા 80 જેવી જોવા મળતી હોય. તો આની જાતિ વિવિધતા શું થઈ? વધારે થઈ, તેમ કહેવાય, સ્પીસીસ ડાયવર્સિટી તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી પરિસ્થિતિકીય વિવિધતા ઇકોલોજિકલ ડાયવર્સિટી. તો નિવસન તંત્રના સ્તરે જોવા મળતી વિવિધતા જેને પરિસ્થિતિકીય વિવિધતા તરીકે ઓળખી શકાય છે. તો ભારત પાસે નિવસન તંત્રમાં ખૂબ જ વિવિધતા છે, એની માટે જુદા જુદા પ્રદેશો પણ જોવા મળે છે.
દાખલા તરીકે ભારત પાસે રણ પ્રદેશ છે, ડિઝર્ટ્સ કહેવાય ઇંગ્લિશમાં, વર્ષાવનો છે, રેન ફોરેસ્ટ કહેવાય, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો છે જેને મેંગ્રોવ્સ કહેવાય, ત્યાર પછી પરવાળાના ટાપુ છે, કોરલ રીફ્સ કહેવાય, પરવાળાના ટાપુ છે, કોષ્ઠાંત્રી સમુદાય પ્રાણીઓ છે ત્યાં જોવા મળે છે, ત્યાર પછી કલણ ભૂમિ છે, કલણ ભૂમિ એટલે ભેજયુક્ત ભૂમિ, ભેજયુક્ત ભૂમિ એટલે વેટલેન્ડ પ્રદેશ, કેરળ પ્રદેશ, કેરળ પ્રદેશ છે ને ભેજયુક્ત જમીન પ્રદેશ છે, વેલાંદ મુખી પ્રદેશ એને શું કહેવાય, તો કે ઇશ્યુરાઇજ, ઇશ્યુરાઇજ વેલાંદ મુખી પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં નદી અને દરિયો એકબીજાને મળે છે એવા વિસ્તારને શું કહેવાય, તો કે ભાઈ વેલાનંદ મુખી પ્રદેશ, જ્યાં સુંદર વનના સરસ મજાના જંગલો બાળકો આવેલા છે, સમજાય છે, ખ્યાલ આવ્યો. અને આ જે છે ને વેલાનંદ મુખી પ્રદેશ એમાં ગંગા નદી, ગંગા સાગર છે એ બંગાળાની ખાડીને શું થાય છે, મળી આવે છે, એ પ્રદેશને વેલાનંદ મુખી પ્રદેશ તરીકે ઓળખી શકાય. પહાડો પરના ઘાસના મેદાનો, આલ્પલાઇન મેન્ડુઝ, સમજાય છે. આ બધી વિવિધતા વિદ્યાર્થી મિત્રો ભારત દેશ પાસે છે, એટલે કે જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારો છે ને આવા પરિસ્થિતિકીય વિવિધતાપૂર્ણ વિસ્તારો ભારત દેશ પાસે આવેલા છે. કોની પાસે આવેલા છે? ભારત દેશ પાસે આવેલા છે. એની સાથે પરિસ્થિતિ વિવિધતા નોર્વે જેવા, નોર્વે છે દેશનું નામ છે, સમજાય છે. એનો એક પ્રદેશ છે સ્કેન્ડેનિયન, સમજાય છે, યાદ રાખજો, સ્કેન્ડેનેવિયન દેશ કરતાં વધારે છે. એટલે આમાં શોર્ટ ભાષામાં આવું લેવાનું છે કે ભાઈ નોર્વે કરતાં ભારત દેશ પાસે જૈવ વિવિધતા વધારે છે. તો કે ભાઈ ભારત પાસે રણ પ્રદેશ છે તો નોર્વે પાસે નથી, વર્ષાવનો છે તો આની પાસે નથી, દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશો છે આની પાસે નથી, પરવાળાના ટાપુ છે આની પાસે નથી. ટૂંકમાં ભારત દેશ પાસે આ બધી જૈવ વિવિધતા છે એ શું છે, જોવા મળે છે. ખ્યાલ આવ્યું? કોની પાસે જોવા મળે છે? ભારત દેશ પાસે આ બધી જૈવ વિવિધતા જોવા મળે છે, જ્યારે નોર્વે દેશ પાસે નથી. નોર્વે જેવા સ્કેન્ડેનેવિયન દેશ કરતાં અનેક ગણી વધુ કોની પાસે છે? ભારત પાસે વિવિધતા છે, જોવા મળે છે. અને નોર્વે જે દેશ છે ને વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ધ્રુવમાં આવેલો પ્રદેશ છે, સમજાય છે. અને વિષુવવૃત્તિ ખૂબ જ દૂર છે, એટલે ત્યાં સૂર્યથી પણ શું છે, ઘણો દૂર છે, એટલે ઘણી વખત તો દિવસ અને રાત પણ જોવા નથી મળતા વિદ્યાર્થી મિત્રો, સમજાય છે. અને સૂર્ય ઉગે તો ઝાંખો ઝાંખો છે દેખાય છે, આવી સમજાય છે નોર્વે દેશની પરિસ્થિતિ છે એ શું થાય છે, જોવા મળે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજણ તો આપણે બાયોડાયવર્સિટી ત્રણ પ્રકારની, જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા વિશે આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો ટોપિક છે, જૈવ વિવિધતાનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય મુદ્દો કેમ ગણાય છે? તો કે ભાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, એ વાત સાચી છે, એની સાથે આપણે સહમત થવું જોઈએ. કારણ કે આપણે જોઈએ એના વિશે કે આ જૈવ વિવિધતા એકત્ર કરવા માટે ઉદ્વિકાસને લાખો વર્ષો થઈ ગયા છે. આ બાયોડાયવર્સિટી, જુદા જુદા પ્રકારના સજીવોના અસ્તિત્વ માટે લાખો વર્ષો થઈ ગયા છે ઉદ્વિકાસ માટે, પણ અનેક કારણોસર આ જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે. કોઈ કોઈ કારણોસર છે આ જૈવ વિવિધતા છે નાશ પામતી ગઈ છે. વર્તમાન જાતિઓની સંખ્યામાં છે દિન પ્રતિદિન જૈવ વિવિધતા છે એ ઘટતી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. પણ એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો આ કાળા માથાનો માનવી, એટલે કે મનુષ્ય છે, આપણે બધા છીએ, સમજાય છે, આ જૈવ વિવિધતા ઘટાડવા માટે. જો આ ઘટાડો આ ઝડપે જ ચાલુ રહેશે તો આવનારા 200 વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ઘણો ભાગ ગુમાવી ચૂક્યા રહીશું. આવનારા 200 વર્ષ છે એ સમયગાળા દરમિયાન ઘણી બધી જૈવ વિવિધતા આપણે શું કરશું, ઘટાડી દેશું. અને ત્યારે આપણે પછી બચાવવા જશું તો એ બચાવવા જશું ત્યારે શું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. માટે જૈવ વિવિધતા તેનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્ત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે. એટલે કે જૈવ વિવિધતા જે છે, બાયોડાયવર્સિટી છે આપણે પૃથ્વી ઉપર, તો એનું સંરક્ષણ આંતરરાષ્ટ્રીય, એનું રક્ષણ કરવું પણ એક પર્યાવરણીય મુદ્દો છે. બાળકો, એક મેં સુવિચાર બનાવ્યો છે કે ભાઈ ઉતાવળ છે ને એ જીવતા માણસની કબર છે. શું છે? ઉતાવળ એ જીવતા માણસની કબર છે.
जो आपणे आ जैव विविधताने नहीं बचावीए ने बाळको, ए जीवता माणसनी कबर बराबर थशे। સમજાય છે? આપણો જાતે બનાવેલો સુવિચાર છે હો ભાઈ, સમજાય છે? જૈવ વિવિધતા એ જીવતા માણસની શું છે? કબર છે। કેવા માણસની કબર છે? જીવતા માણસની કબર છે। એટલે એવું કહેવાનો ભાવાર્થ એવો છે કે ઉતાવળ નહીં કરવાની અને જૈવ વિવિધતાને શું કરવાની? બચાવવાની છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે બાયોડાયવર્સિટીની અંદર થોડુંક નીટ બેઝ ઉપર લેવાનું છે। તો નીટ બેઝ યાદ માટે જૈવ વિવિધતાનું બંધારણ કેવું હોય છે? તો એમાં આપણે પહેલી જનીનિક વિવિધતા ભણ્યા। શું ભણ્યા? જનીનિક વિવિધતા। તો જનીનિક વિવિધતા માટે થોડુંક તમારે ત્યાં નોંધી દેવાનું છે, સમજાય છે? વિવિધતા માટે ત્યાં આપણે નોંધ કરી દેવાની છે। તો શું નોંધ કરવાની છે? તો કે ભાઈ જનીનિક વિવિધતાનું બંધારણ કેવું હોય? તો કે વસ્તી ભેગી મળી વ્યક્તિગત જાતિ રચાય। આવી રીતે યારા મારીને લખવાનું છે, હું લખતો નથી હવે। વસ્તી ભેગી મળી વ્યક્તિગત જાતિ, વ્યક્તિગત જાતિ ભેગી મળી રંગસૂત્ર બને, પાછો એરો મારવાનો, રંગસૂત્ર ભેગા મળી જનીન બને અને જનીન ભેગા મળી ન્યુક્લિયોટાઇડ્સ બને। એટલે આ ન્યુક્લિયોટાઇડ્સ છે એ જનીનિક વિવિધતા સાથે સંકળાયેલા છે। એટલે કે એક જ જાતિના સજીવોમાં જનીન બંધારણ જુદા જુદા હોય છે। એટલે કે કેરીની કેટલી બધી પ્રકારની જાતિઓ, વેરાયટીસ જોવા મળે છે। તો એ જનીનિક વિવિધતા થઈ, વસ્તીઓ ભેગી મળી વ્યક્તિગત જાતિ બની, વ્યક્તિગત જાતિ ભેગી મળી અને રંગસૂત્રો ભેગા થયા, રંગસૂત્રો ભેગા મળી જનીનો બન્યા, જનીનો ભેગા ભણી ન્યુક્લિયોટાઇડ્સ છે બને છે। ત્યાર પછી જાતિ વિવિધતા માટે આપણે બીજો પ્રકાર ડાયવર્સિટીનો જાતિ વિવિધતા જોઈ હતી। તો જાતિ વિવિધતાની અંદર તો કે ભાઈ જાતિ સ્તરે જોવા મળતી વિવિધતા, તો એમાં આવી રીતે જ લખવાનું છે, સૃષ્ટિ પછી સમુદાય, સમુદાય ભેગા મળી કુળ, કુળમાંથી પ્રજાતિ, પ્રજાતિમાંથી જાતિ, જાતિમાંથી ઉપજાતિ, ઉપજાતિઓ ભેગી મળી અને જાત છે એ બનાવે છે। શું બનાવે છે? જાત। સૃષ્ટિ માંથી સમુદાય, સમુદાયમાંથી કુળ, કુળમાંથી પ્રજાતિ, પ્રજાતિમાંથી જાતિ, જાતિમાંથી ઉપજાતિ અને જાત। ત્યાર પછી ત્રીજું છે પરિસ્થિતિકીય વિવિધતા। તો પરિસ્થિતિકીય વિવિધતા માટે યાદ રાખવાનું, જો આપણને એમસીક્યુની અંદર પૂછી શકે નીટમાં, એટલા માટે હું લખાવું છું કે જૈવ પ્રદેશ, જૈવ પ્રદેશ કરી અને પછી નિવસન તંત્ર, નિવસન તંત્ર કરી નિવાસસ્થાન, નિવાસસ્થાન કરી, સમજાય છે? ત્યાર પછી જીવન પદ્ધતિ, જીવન પદ્ધતિ, જીવન પદ્ધતિ પછી વસ્તી, અને આ વસ્તીઓ રચાય, જુદી જુદી વસ્તીઓ રચાય અને પરિસ્થિતિકીય વિવિધતા છે નિર્માણ પામે છે। તો આવો એક ગ્રાફ સ્વરૂપે તમારે દોરી લેવાનો છે। પરંતુ આપણી જૂની ટેક્સ્ટબુકમાં છે ને આપેલું હતું જાતિ વિવિધતા માટે છે ને એ લખવાનું છે, હું બોલતો જાઉં છું, સમજાવતો જાઉં છું તમને, તો એ લખતું જવાનું છે બાળકો। જાતિ વિવિધતાના ટોપિકમાં આવશે, આપણે ઉભયજીવીની વાત કરીને કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે એની અંદર આવશે, આપણે એ યાદ રાખવાનું છે નીટ માટે પૂછી શકે। પછી લખજો ત્યાં કણે અથવા ચબરખી લખી અને તમારે આપણી બુક્સમાં છે એ ચિપકાવી દેવાય। તો આરએચ વિહિટ કરે ત્રણ પ્રકારની જાતિનું સૂચન કર્યું હતું, કોને? આરએચ વિહિટ કરે, સમજાય છે? ત્રણ પ્રકારની જાતિનું સૂચન કર્યું હતું। એ ત્રણ પ્રકારની જાતિ કઈ કઈ હતી? એક આલ્ફા વિવિધતા, એક બીટા વિવિધતા અને એક ગામા વિવિધતા, આવી ત્રણ પ્રકારની જાતિનું સૂચન કર્યું હતું। તો એમાં આલ્ફા વિવિધતા આપણે ભણીએ, પહેલી કઈ વિવિધતા ભણીએ? આલ્ફા વિવિધતા। તો આલ્ફા વિવિધતાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું, તો શું જોઈશું? તો કે ભાઈ લખો એના વિશે કે જે તે નિવાસસ્થાનમાં જોવા મળતી વિવિધતા એ જાતિઓની વિવિધતા દર્શાવે છે। શેની વિવિધતા દર્શાવે? જાતિની વિવિધતા દર્શાવે છે। જે તે નિવાસસ્થાનમાં જોવા મળતી વિવિધતા જાતિની વિવિધતા દર્શાવે છે। દાખલા તરીકે લખો એમાં કે નિવાસસ્થાન એકમાં, નિવાસસ્થાન આપણે એક છે, નિવાસસ્થાન એક, એમાં દાખલા તરીકે એ બી સી અને ડી આમ કુલ ચાર જાતિ જોવા મળે છે। કેટલી જાતિ જોવા મળે છે? ચાર જાતિ। તો એની આલ્ફા વિવિધતા કેટલી થશે? તો ચાર જાતિ વિવિધતા થશે। કેટલી વિવિધતા થઈ ગઈ?
चार जातिओ जोवा मळे छे एटला माटे एने आल्फा विविधता कहेवाय। त्यार पछी बीटा विविधता, तो एक थी वधु निवासस्थानमां जुदी जुदी जातिओनी सापेक्षे विविधता एटले बीटा विविधता। एक थी वधु निवासस्थानमां जुदी जुदी जातिओनी सापेक्ष विविधता एटले आपणे बीटा विविधता कही शकीए छीए। विद्यार्थी मित्रों शुं कही शकीए? बीटा विविधता। एक थी वधु निवासस्थानमां जुदी जुदी जातिओनी सापेक्ष विविधता एटले बीटा विविधता कहेवाय। अथवा आवुं लखी शकाय के समाजना एक निवासस्थानना ढोळांशथी बीजा निवासस्थानना ढोळांशमां जुदी जुदी जातिओनी सापेक्ष समृद्धि एटले शुं थशे? बीटा विविधता कही शकाय। शुं कही शकाय? बीटा विविधता छे कही शकाय छे। दाखला तरीके उदाहरण तरीके लई शकाय, त्यां एक ज त्रण विस्तारना तळावना पक्षीओ अने कृषि विस्तारना पक्षीओ एने बीटा विविधता कहेवाय। एक ज त्रण विस्तारना तळावना पक्षी लो અને કૃષિ વિસ્તારના પક્ષીઓ એને બીટા વિવિધતા કહેવાય। ત્યાર પછી ત્રીજી વિવિધતા છે એને ગામા વિવિધતા। સમજાઈ શકે એવી વિવિધતા? ગામા વિવિધતા એને ગામા વિવિધતા કહેવાય। આવી આર એચ વિહિટ કરે આપી છે ગામા વિવિધતા એટલે, એ લખી લો એના વિશે બે ત્રણ શબ્દ કે વિશાળ ભૌગોલિક વિસ્તારના જુદા જુદા તમામ નિવાસસ્થાનમાં પથરાયેલી જાતિઓની સમૃદ્ધિને ગામા વિવિધતા કહે છે। વિશાળ ભૌગોલિક વિસ્તારના જુદા જુદા તમામ નિવાસસ્થાનમાં પથરાયેલી જાતિઓની સમૃદ્ધિને ગામા વિવિધતા કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે લઈ શકીએ દરિયો, સરોવર, તળાવ, પહાડ, જંગલોની વગેરેની જાતિઓ છે એને શું કહેવાય? આપણે જૈવ વિવિધતા છે કહી શકાય છે। સમજાય છે? શું કહી શકાય? જૈવ વિવિધતા, ગામા વિવિધતા કહી શકાય છે। ખ્યાલ આવ્યો? સમજણ? તો કે ભાઈ હા સાહેબ સમજાય, ખ્યાલ આવ્યો? તો આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા આ ત્રણ પ્રકારની વિવિધતા આર એચ વિહિટકર દ્વારા છે આપવામાં આવેલી છે। કેના દ્વારા આપવામાં આવી છે? આર એચ વિહિટકર। જાતિ વિવિધતા એટલે જાતીય સ્તરે જોવા મળતી વિવિધતા। ખ્યાલ આવી ગયો તમને? સમજણું? તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? તો આવજો મિત્રો, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું।